हाँ राकेश ना भाई ना मांड मांड बची गयो सेजल भाभी मैंने जो लीधो तो अने मैंने फॉलो करवा लाग्या ये तो मैंने चांस मिली गयो एटले हूँ त्यांथी गायब ज थई गयो राकेश यार मैंने बहुत टेन्शन थई रह्यु छे आ वखते तो हूँ बची गयो पण भूलथी पण कोईने खबर पड़ी गई कि हूँ शू करी रह्यो छुं तो मारुं तो आवी बनशे यार मारो पासपोर्ट बनी जाए मारा वीजा लागी जाए एटले बस એટલે કોઈને ખબર પડે એ પહેલાં જ અહીંયાથી ગાયબ થઈ જાઉં હા ભાઈ મારું અહીંયા રહેવું એ મારા માટે જોખમી છે યસ યસ હું તને બધું જ અપડેટ કરતો રહીશ ચલ ભાઈ હા મરી જવા દો મને પછી બધાને શાંતિ થઈ જશે સેજલ મરી જવું એ આ સમસ્યાનો ઉકેલ નથી આ સંજોગો ખૂબ જ નાજુક છે આ સમયમાં આપણે શાંત રહીને એકબીજાને સમજીને આ સમયમાંથી બહાર નીકળવાનું છે શાંત રહીને એકબીજાને સમજીને આટલા ટાઈમથી ઘરવાળા બધા રવિનું તો સમજી રહ્યા હતા પણ જોયું નહીં તમે રવિ કોઈનું સમજવા તૈયાર નથી ખબર નહીં એના મગજમાં શું ભરાઈ ગયું છે એ ક્યારે નહીં સમજે આ સમસ્યાનો ઉકેલ એક જ છે જો હું નહીં હોઉં ને તો બધું સતવાઈ જશે સેજલ તું આટલી ડરપોક વિશે મેં નતું વિચાર્યું અરે રવિને મોતના મોંમાંથી બહાર કાઢનારી અત્યારે પોતે મોતના મોંમાં જઈ રહી છે કેમ અરે બીજાને આપવા માટે તારી પાસે પ્રેરણા છે પોતાને આપવા માટે નથી આ રીતે તું સમસ્યાનો ઉકેલ નથી લાવી રહી એ બધી છટકવા માંગે છે અરે બધા રિલેશનમાં પ્રોબ્લેમ્સ હોય છે પતિ પત્નીમાં ઝઘડાઓ થતા હોય છે મારા અને મહેક વચ્ચે પણ ઝઘડા થયા છે એનો મતલબ એ નથી કે કોઈ ફાંસી પર જતું રહે સેજલ અમે લોકો છીએ તારી સાથે કઈ ખોટું નહીં થવા દઈએ ના હર્ષભાઈ તમે જોયું નહીં રવિ મારા કારણે તમારા બધા સાથે કેટલું ખરાબ વર્તન કરી રહ્યો છે હું કેવી રીતે જોઈ શકું એ બધું સેજલ એ અમે બધું સહન કરી લેશું જો તું અને રવિ સાથે રહેશો અને એ પણ મનથી એ અમારી સાથે શું કરે છે એનાથી અમને કોઈ વાંધો નથી અમને ખબર છે
કે એ કાલે સવારે પોતે જ આવીને અમારી માફી માંગી લેશે અને નહીં પણ આવે તો ભાઈ છે મારો. સેજલ, હું અત્યારે એટલું જ ઈચ્છું છું કે તું રવિના જીવનમાંથી ક્યાંય નહીં જતી. પ્લીઝ શાંત થઈ જા અને ઘરે ચાલ. ના હર્ષભાઈ, હવે મારાથી તો એ ઘરમાં નહીં જવાય. મારો હવે જીવવાનો કોઈ અર્થ નથી. પ્લીઝ જાઓ. અરે મને મારા હાલ પર છોડી દો. સેજલ, હું તને તારા હાલ પર છોડી દઈશ તો મને પાપ લાગશે. સેજલ, હું સાચું કહું છું, આ બધી ચિંતા મૂકી દે તું. આઈ પ્રોમિસ યુ બધું ઠીક થઈ જશે. ઓકે સેજલ, અમે તારી સાથે છીએ. તમે એને ફરી પાછી આ ઘરમાં કેમ લઈ આવ્યા? મેં તને કહ્યું તું ભૂલી ગયો? એ જવાબદારી છે આ ઘરની, આપણી જવાબદારી છે. આ ઘરમાં એનો પણ એટલો જ હક છે. તો ઠીક છે, રાખો એને આ ઘરમાં ને આપો એનો હક. એક વાત બધા કાન ખોલીને સાંભળી લો, હું આ ઘર છોડીને જાઉં છું. રવિ, આટલી બધી જીત સારી નહીં. ઠીક છે, જતો રહેતો. રવિ, તું ક્યાંય નહીં જાય. રવિ, ક્યાં જાય છે? રવિ, એકલો જ આ મિલકત પર કબજો જમાવી દેશે. માટે આ ગાંડ પણ છોડ, સમજો? સમજ. અને ક્યાંય નહીં જતો ઘર છોડીને. હું આ ઘર છોડીને નહીં જાઉં. પણ જ્યારે મારા અને સેજલનો કોઈ સંબંધ છે જ નહીં તો એ મારા રૂમમાં તો નહીં જ છે. એને આ ઘરના જે પણ ખૂણામાં રહેવું હોય રહી શકે છે, પણ મારા રૂમમાં તો નહીં જ છે. કોઈ વાંધો નહીં. તું આજની રાત તમારા રૂમમાં જઈને એક સાથે સુઈ જજે. કાલે આપણે બધી વ્યવસ્થા કરી નાખશું. અરે હર્ષ, તું શું પોતાની રીતે બધું નક્કી કરી દે છે? અરે આ મહેક તારી ધર્મપત્ની છે, સહચારીની. એને પૂછ તો ખરો કે તારા વિચાર સાથે સહમત છે. તમારી વાત સાથે સહમત છે. સેજલ આપણા રૂમમાં રહે છે, આ ઘરમાં રહે છે, પણ રવિના રૂમમાં નહીં રહે. મહેક, હું તને પૂછી રહ્યો છું, સેજલ આપણા રૂમમાં રહે તો તને કોઈ વાંધો તો નથી ને?